દિયોદર તાલુકા ફેર એસોસિએશનના સંચાલકોને પડતર પ્રશ્નોની માંગને લઈને દિયોદર મામલતદારને આવેદન આપ્યું હતું। સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બર માસમાં અનાજનો જથ્થો નહીં સ્વીકારવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જિલ્લાભરના સરકારી ફેર એસોસિએશનના સંચાલકોની ઘણા સમયથી માંગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી હોય જેને યોગ્ય હકારાત્મક પરિણામ નહીં મળતા આજે દિયોદર તાલુકા ફેર એસોસિએશનના સંચાલકોએ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજની મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023નો અનાજનો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલકે દુકાન કે કાર્ડ ધારકોને અનાજ વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું છે, જેને લઈને દિયોદરના સંચાલકો પણ સમર્થન આપી દિયોદર મામલતદારને આવેદન આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023નો અનાજનો જથ્થો નહીં ઉપાડે અને દુકાને ઉતારશે પણ નહીં। દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકાભરના સસ્તા અનાજ દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જયના નારા સાથે રજૂઆત કરી હતી। અમારા ગુજરાત ફેર ફાયદા એસોસિએશન દ્વારા તમામ તાલુકા મથકે જે દુકાનદારોની પડતર માગણી છે એ માગણીને અનુલક્ષી અને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા દુકાનદારોને ભરણ પોષણ થાય એટલો પગાર મળી રહે અને કમિશનમાં પૂરું પડતું નથી, એક બાજુ ઘટો આવે છે, એટલે આજરોજ આખા ગુજરાતને તમામ દુકાનદારો દ્વારા આવેદનપત્રક આપી અને 1 સપ્ટેમ્બરથી ગુજરાતની તમામ દુકાનદારો હડતાળ ઉપર જવા જઈ રહી છે અને સાથે સાથે સરકારને પણ એક નમ્ર વિનંતી છે કે અમારી જે પડતર માગણીઓ છે, પહેલું અમને વચન આપ્યું હતું કે અમારી જે માગણીઓ છે એ પરિપૂર્ણ કરશું, પરંતુ આજ દિન સુધી પરિપૂર્ણ થઈ નથી અને અમે આજે તમામ ગુજરાતના દુકાનદાર મિત્રોએ આવેદનપત્રક આપી અને 1 સપ્ટેમ્બરથી અમારી તમામ દુકાનો બંધ રહેશે એવી સરકારશ્રીને અમે આજની તારીખમાં જાણ કરી છે અને અમારો જો આ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં અમે હડતાળ ઉપર જવા માટે પણ તમામ દુકાનદારો કટિબદ્ધ છીએ।